नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદાના ગાંધીનગર ફળિયામાં દિવાલ ધસી પડી. ત્યારે વાંસદાના ગાંધીનગર ફળિયામાં દિવાલ ધસી પડતા કાર ખાડામાં પડી અને બાજુમાં આવેલ ઘરમાં ખૂબ જ મોટું નુકસાન થયું. પરંતુ દિવાલ પડતા ઘરને નુકસાન તો થયું છે, પરંતુ કોઈ પણ જાનહાનિ થઈ નથી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ. જય સિયારામ પરિવાર કુરેલ સંગીતમય સુંદરકાંડનું આશાબાગ નવસારીમાં સમૂહપારાયણ યોજાયું. ત્યારે જય સિયારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા નવસારી ચિકુવાડી આશાબાગના અસ્મિતાબેનના નિવાસ સ્થાને સામૂહિક સંગીતમય સુંદરકાંડનું પારાયણ યોજવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગસ્થ નીલંબાના પવિત્ર આત્માના સ્મરણાર્થે યોજાયેલા સુંદરકાંડ પારાયણમાં પરિવારના અસ્મિતાબેન, હર્ષલ દેસાઈ, ગુણવંતભાઈ, તૃપ્તિબેન હીર અને ઉરલ ઉપરાંત ચિકવાડી સોસાયટીના ગુણલભાઈ સાથે જ ગીતેશ હેતલ, આર્ય તેમજ સગા સંબંધીઓ જોડાયા હતા. જય સિયારામ પરિવાર કુરેલના રણછોડભાઈ પટેલ તેમજ મુકેશ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, ઠાકુરભાઈ, રમણભાઈ સાથે જ નવસારી આશાબાગના મિતેશ દેસાઈ, દિલીપ નાયક, ભરત દેસાઈ તમામે તમામ સભ્યો સતત 2 કલાક સુધી રામચરિત માનસના 5મા સોપાન સુંદરકાંડનું ભક્તિભાવપૂર્વક પારાયણ કર્યું હતું. હનુમાન ચાલીસાના પાઠ બાદ આરતી અને પરિવારજનોના હસ્તે આરતી કરવામાં આવી હતી અને તમામને માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરપાલિકા તો નહીં પણ બિલ્લીમોરાના શહેરીજનોએ નામકરણ કર્યું મોતનો કૂવો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ. ધ નવસારી કરાઓકે સિંગર્સ ક્લબના સભ્યોએ પાર્શ્વગાયક મુકેશજીના જન્મ શતાબ્દીએ ગીતો ગાયા. ત્યારે ધ નવસારી કરાઓકે સિંગર્સ ક્લબના સંચાલક કેતન મહેતાના માર્ગદર્શનમાં ક્લબના સભ્યોએ નવસારી મોડ ગાંચીપંચની વાડીના કોન્ફરન્સ હોલમાં ગીત સંગીતના કાર્યક્રમમાં ભારતીય સિનેમાના ખ્યાતનામ ચિરસ્મરણીય એવા પાર્શ્વગાયક મુકેશજી મુકેશ માથુરના જન્મ શતાબ્દીએ એમના કર્ણપ્રિય યાદગાર સંગીતમય ગીતોની રજૂઆત કરી હતી. સાથે જ આ ગીતોની રજૂઆત કરીને તેમણે શ્રોતાઓને ડોલાવી દીધા હતા. તો નવસારી કરાઓકે સિંગર્સ ક્લબના 30થી વધુ સભ્યોએ મુકેશજીના કંઠે ગવાયેલા 39 ગીતો ગાઈને મુકેશજીને 100મા જન્મદિન નિમિત્તે સુંદર કાર્યક્રમ કર્યો હતો. ત્યારે સતત 4 કલાક સુધી ચાલેલા સંગીત કાર્યક્રમને માણવા માટે નવસારીના સંગીત રસિકો, મુકેશજીના ચાહકો હાજર રહ્યા હતા. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. એબીવીપી દ્વારા જીએમઈઆરએસ કોલેજની તબીબોની સ્નાતકની ફીમાં ધરખમ વધારો પાછો ખેંચવા માટે આવેદન આપવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવસારી દ્વારા નવસારીની જીએમઆઈઆરએસ મેડિકલ કોલેજના ખાસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા નોટિફિકેશન જાહેર કરી અને રાજ્યની 13 જેટલી મેડિકલ કોલેજોમાં ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, જેને મેડિકલ કોલેજ કોટામાં 3.3 લાખથી વધારી 5.5 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી વધારી 17 લાખ કરવામાં આવ્યા છે, જે ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચીખલી નજીકના મજગામ સમરોલીની હદમાં કાલાખાડી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આડેધર કચરો ફેંકવાનું ચાલુ જ રાખવામાં આવતા અસહ્ય ગંદકી સાથે ખડકાયેલા કચરાના ઢગને સમરોલી ગ્રામ પંચાયતને જેસીબી મશીનની મદદથી ખસેડવાની નોબત આવી હતી. ત્યારે વારંવારની સૂચના બાદ પણ સર્વિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવાનું ચાલુ રખાતા કચરો ફેંકનારા સામે કાયદાકીય કાર્યવાહી માટે સ્થાનિક આગેવાનોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કમલસાડના સરી બુજરંગ ગામનો ઘન કચરો રોડ પરથી હટાવાયો. ગ્રામ પંચાયતે ડમ્પિંગ સાઇટ શોધવી જરૂરી.
અમલસાડના સરી બુજરંગ ગામનો ઘન કચરો ધીમે ધીમે રોડ પર આવી ગયો હતો અને દુર્ગંધ મારતા આ કચરાના ઢગલાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન હતા। જેની નોંધ ઝટપટ ન્યૂઝે લેતા છેવટે રોડ પર પથરાયેલો કચરો જેસીબી દ્વારા બાજુની ગટરમાં નાખી રોડને કચરા મુક્ત કરી ખુલ્લો કરવામાં આવ્યો છે। જો કે આ કાયમી વ્યવસ્થા ન હોય સરી બુજરંગ ગ્રામ પંચાયતે નવી ડમ્પિંગ સાઇટ શોધવી જરૂરી છે। બિલ્લીમુરામાં આદિવાસી સમાજો દ્વારા મણિપુર હત્યાકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। મહિલાઓની નગ્ન પરેડને વખોણી જવાબદારો સામે કડક શિક્ષાની માંગ કરવામાં આવી। દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં થઈ રહેલી હિંસાઓમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ખોયા છે એવા આદિવાસી સમાજના તેમજ અન્ય તમામ મૃતકોને બિલ્લીમુરાના આદિવાસી સમાજના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જ ફૂકી સમાજની આદિવાસી સમાજની મહિલાઓને નગ્ન કરી તેઓની પરેડ કાઢવામાં આવી હતી। એ ઘટનાને સખ્ત રીતે વખોડી કાઢવામાં આવી હતી। તારીખ 23/7/2023 ની સાંજે બિલ્લીમુરાના સોમનાથ રોડ પર આદિવાસી સમાજના આગેવાનોએ બિન રાજકીય ધોરણે એકત્ર થઈ મણિપુરની હિંસામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સામાજિક કાર્યકર હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમના અખબારોની ટ્વીટ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે માહિતીઓ મળે છે તે જ આપણે જાણીએ છીએ। હકીકતમાં આનાથી વધુ ખરાબ હાલત મણિપુરના આદિવાસીઓની હોઈ શકે છે। આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે આપણે અવાજ સરકારના સર્વોચ્ચ સ્થાને પહોંચવો જરૂરી છે। આદિવાસી સમાજના જુદા જુદા સંગઠનોના આગેવાનોએ પોતાના વક્તવ્યમાં મણિપુરની હિંસા અને મહિલાઓ સાથે થયેલા દુર્વ્યવહારને સખત શબ્દોમાં વખોડી આદિવાસીઓએ રાજકીય પક્ષોને ભૂલીને એક થવું પડશે એવું ભારપૂર્વક જણાવ્યું હતું। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। નવસારી ડેપો નજીકથી ટાઉન પોલીસે 27,000ના દારૂ સાથે સુરતના એક બુટલેગરને ઝડપી પાડ્યો। ત્યારે નવસારી ટાઉન પોલીસે સબજીની બાજુના સત્યસાઈના ગેટ પાસેથી ₹27,250ના દારૂના જથ્થા સાથે સુરતના એક આરોપીને ઝડપી પાડ્યો। ત્યારે નવસારી ટાઉન પોલીસ મથક ખાતેથી મળતી માહિતી પ્રમાણે જ્ઞાનદેવ ભગવાન નવઘરે ઉંમર વર્ષ 31, ત્યારે મજૂરી કામ કરે છે અને તેઓ સિદ્ધાર્થનગર ગલી નંબર 9 પ્લોટ નંબર 777 સફારી કોમ્પ્લેક્સની બાજુમાં ભીસ્તાન ખાતે રહે છે। તેમણે ગત તારીખ 23/7/2023 રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં દમણથી કોઈ બુટલેગર પાસેથી વિસ્કીની બાટલી તથા પાઉચના નંગ 224 જેની કિંમત ₹27,250ના દારૂના જથ્થા સાથે ત્યાં ઉભા હતા, જેની જાણ નવસારી ટાઉન પોલીસને થતા પોલીસ દ્વારા જ્ઞાનદેવ ભગવાન નવઘરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી આગની કાર્યવાહી કરવા સાથે પીઆઈ કેએસ ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। વરસાદી પાણીમાં ગેસના બાટલા તણાઈ જવાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ। ત્યારે નવસારીમાં 2 દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદે નવસારીમાં ભારે તારાજી સર્જી હતી, જેમાં નવસારીના જૂના થાણા ખાતે આવેલ ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉન ખત્રીવાડ ખાતે આવેલ તેમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। પાણી વધુ ભરાઈ જતા ગોડાઉનમાં રહેલા ગેસ સિલિન્ડરો પાણીમાં તરતા હતા અને બાદમાં કમ્પાઉન્ડની દિવાલ તૂટતા તમામ ગેસ સિલિન્ડરો પાણીમાં તણાઈ ગયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થયો હતો। આ મામલે ગેસ એજન્સીના માલિક દિનેશભાઈ ઠાકોરભાઈ રાઠોડ દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી લાલુસિંહ ભરતસિંહ કરી રહ્યા છે। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 29.88 સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.5 સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 98%, જ્યારે સાંજે 84% રહ્યું હતું। હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।